ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા ક્સાઓમીએ તેના પ્રથમ ઇલેક્ટ્રિક કાર ક્સાઓમી SU7 ઇલેક્ટ્રિક સેડાન લોન્ચ કરી છે. ઓટો ઇન્ડસ્ટ્રીમાં એવા દાવાઓ થઈ રહ્યા છે કે ક્સાઓમીની ઇલેક્ટ્રિક કાર ઇલોન મસ્કની ટેસ્લાને ટક્કર આપે તેવી અત્યાધુનિક અને લક્ઝુરિયસ કાર છે. ક્સાઓમી SU7 સિંગલ ચાર્જમાં 800 કિલોમીટરની રેન્જની ખાતરી આપે છે. આ કાર બે વર્ઝનમાં આવશે, એક સિંગલ ચાર્જ પર 667 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ સાથે અને અન્યની રેન્જ 804 કિલોમીટર સુધીની હશે, જ્યારે સરખામણીમાં ટેસ્લાના મોડલ એસની રેન્જ 648 કિલોમીટરની આસપાસ હોવાનો દાવો કરાય છે. કંપનીએ આ ઇવીમાં 495 કેવીની ઇલેક્ટ્રિક મોટર લગાવી છે. કાર લોન્ચ થયા બાદ તેની કિંમત કેટલી હશે તેની ચર્ચાઓ થવા લાગી છે. મળતી માહિતી પ્રમાણે કાર લોન્ચના દિવસે કંપનીએ જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય બજારમાં ટોચની 5 ઓટોમોબાઈલ કંપનીઓમાં સામેલ થવાનો છે. અમેરિકાની ઇવી નિર્માતા ટેસ્લાનો ઓટો માર્કેટમાં સૌથી વધુ હિસ્સો છે. ક્સાઓમી SU7 ઇલેક્ટ્રિક સેડાન વિશે વાત કરીએ તો તેમાં કંપનીની ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવેલી છે. તે 3 કલર વેરિયન્ટ એક્વા બ્લુ, વર્ડન ગ્રીન અને મિનરલ ગ્રીનમાં ઉપલબ્ધ થશે. કારનું મોટાપાયે ઉત્પાદન આ વર્ષે શરૂ થશે અને આગામી થોડાક જ મહિનામાં ડિલિવરી પણ શરૂ થશે. જો કે તેની કિંમતને લઈને કંપનીએ હજુ કોઈ ફોડ પાડ્યો નથી.